વિષયમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 આજે આપણે અંગ્રેજી વિષય ભણવાનો છે. અંગ્રેજીમાં આપણે કયો છે પાઠ ચાલુ છે તો કે યુનિટ 4 યમ 1. યમ 1 એટલે શું થાય તો કે જે પ્રાણીઓ છે એના બચ્ચાઓને શું કહેવાય તો કે યમ 1. આપણે જેમ ચાર માણસ સામે જે નાના છોકરા હોય એને શું કહે તો કે ચિલ્ડ્રન અથવા તો પ્યુપિલ એવું કહીએ. તો એવી રીતે જે પ્રાણીઓના બચ્ચાને છે એને શું કહેવાય તો કે યમ 1 કહેવાય છે. આપણે આગળના પાઠમાં શું જોયું હતું કે વેજીટેબલ્સ પાઠ 3 માં વેજીટેબલ્સના સ્થાનિક ઉચ્ચાર અર્થ જોયા અને એની આગળ પાઠ 2 માં ફ્રૂટના સ્થાનિક ઉચ્ચાર અર્થ જોયા હતા. હવે આપણે શું કરવાનું છે તો કે પાઠ 4 માં યમ 1ના સ્થાનિક ઉચ્ચારને અર્થ જોવાના છે. જેમ આપણે ફ્રૂટના અને વેજીટેબલ્સના પાઠ કર્યા હતા સ્થાનિક ઉચ્ચાર એવી રીતે આપણે યમ 1ના પણ સ્થાનિક ઉચ્ચારને અર્થ પાઠ કરવાના છે. તો ચાલો આપણે પહેલા શું જોઈશું તો કે પહેલો સ્થાનિક કોણ છે તો કે કિટન. કિટન કોને કહેવાય તો કે બિલાડીના બચ્ચાને. બિલાડીના બચ્ચાને કિટન કહેવાય. શું થાય છે તો કે KITEN. શું થાય KITEN કિટન એટલે બિલાડીનો બચ્ચો. પછી શું છે પપ્પી. પપ્પી એટલે શું થાય તો કે ગરુડી. આપણે નાના નાના ગરુડિયા રમાડવા ગમે એવી ગરુડિયાને સ્પેલિંગ શું થાય તો કે PUPPY. શું થાય PUPPY પપ્પી એટલે ગરુડિયું. પછી શું છે ડકલી. ડકલી એટલે શું થાય તો કે બતકનું બચ્ચું. શું થાય બતકનું બચ્ચું એને શું કહેવાય ડકલી. એને સ્પેલિંગ શું થાય તો કે DUCKLING. હવે જો ડકનો સ્પેલિંગ શું થાય તો કે DUCK અને લિંગનો સ્પેલિંગમાં શું લખવાનું તો કે સ્પેલિંગ આપણે જોયા. છેલ્લો સ્પેલિંગ કયો છે તો કે પિગલેટ. પિગલેટ
तो पिग्नल कहेवाय तो के पिग्नो स्पेलिंग શું થાય તો કે પી આઈ જી થાય પછી પાછળ શું જોઈન કરીએ આપણે લેટ જોઈન કરીએ તો લેટ નો સ્પેલિંગ શું થાય એલ ઈ ટી તો પિગલેટ એટલે શું થાય તો કે ભૂંડ નો બચ્ચો અને એનો સ્પેલિંગ કઈ રીતે બને તો કે પી આઈ જી એલ ઈ ટી કઈ રીતે તો કે પી આઈ જી એલ ઈ ટી પિગલેટ એટલે ભૂંડ નો બચ્ચો શું થાય પિગલેટ એટલે ભૂંડ નો બચ્ચો ચાલો પહેલા થી જોઈએ તો કઈ રીતે આપણે કર્યા તો કે કે આઈ ડબલ ટી ઈ એન કે આઈ ડબલ ટી આપણે કઈ રીતે ભાગા કરવાના એ હું તમને શીખવાડું પહેલા છોકરા તો કે બે બે સ્પેલિંગ પર લેવાના છે K I ડબલ T E N પછી P U ડબલ P Y પપ્પી એટલે ગલુડી પછી શું છે તો કે D U C K ડકલી ડગનો અને L I N G ડકલી એટલે બતકનું બચ્ચું પછી છે C H I C K ડબલ E સોરી C H I C K E N चिकन अंडे मक्खियों बच्चों बच्ची C A L F का पकले बात छोड़ो बच्ची शुरू छे K I D E लेते बकरीनों बच्चों बच्ची छे L A M B फिर ते पापो करानो L A M B ले पकले खिलानो बच्चों बच्ची शुरू छे जो के फोर फोर नंबर लेते जो के F O A L F O A L फोर પછી શું છે તો કે ક C U B ક એટલે સિંહનો બચ્ચો પછી છે પિગલેટ તો P I G L E T પિગલેટ એટલે ભૂંડનો બચ્ચો તો આજે બાળકો આપણે શું જોયું તો કે યંગ વન્સ એટલે કે જે પ્રાણીના જે બચ્ચાઓ હોય એના આપણે સ્પેલિંગ ઉચ્ચારને અર્થ આપણે જોયો છે તો હવે આપણે શું કરવાનું છે તો કે હું પેજ નંબર 13